આફ્ટરનૂન આજે આપણે ચેપ્ટર 9 ચેન્જીસ ફેમિલી બદલાતા કુટુંબો તેના વિશે આપણે ચર્ચા કરીશું તો આપણે જોઈ લઈએ કે આ લેસનમાં શું શું આપણે શીખવાના છે તો આ ચેપ્ટરની અંદર ફેમિલી હોય છે બરાબર કઈ કિરણ નામની છોકરી હોય છે તેના ફેમિલીમાં એક નાનું બેબીનો જન્મ થાય છે અને બેબીના જન્મ થાય છે તેના લીધે ફેમિલીમાં શું ચેન્જીસ આવે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું પછી તમને ખબર છે કે ઘણીવાર જો છોકરી જ્યારે મેરેજ કરીને જતી હોય ત્યારે તેના ફેમિલી એ જ્યારે બીજા ઘરે જતી હોય ત્યારે તેનામાં શું ચેન્જીસ આવે છે તે આપણે ચર્ચા કરીશું પછી તમને ખબર જ છે કે જ્યારે આપણે બહુ મોટું ફેમિલી રહેતા હોય મોટા પપ્પા કે કાકા કે જે તમે કહેતા હોય તે આપણે સાથે રહેતા હોય છે પછી કોઈ પ્રોબ્લેમ ને કારણે આપણે તેનાથી છૂટા થવું પડે છે ત્યારે આપણને કેવું લાગે છે કેવું ફીલ થાય છે તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું તે જોઈશું કે ફેમિલીમાં હંમેશા બદલાવ આવ્યા કરતો હોય છે હને જ્યારે આપણા પપ્પાને પ્રમોશન મળવાનું હોય હને તો પપ્પાને પ્રમોશન મળે ત્યારે ખબર છે આપણે જે ઘરમાં રહેતા હોય તો આપણે બીજે કસે જવું પડતું હોય છે વાપીમાં શિફ્ટ થવું પડે અમદાવાદ જવું પડે દુબઈ જવું પડે ત્યારે આપણે કેવી રીતના આપણે સેટ થવું પડે છે થવું પડે છે ને પપ્પા જો જતા હોય તો આપણે આપણું આખું ફેમિલી જવું પડે છે આપણું ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય છે આવું બધું ફેમિલીમાં હંમેશા ચેન્જીસ આવ્યા કરતા હોય છે તમે કોઈ દિવસ એવું જોયું છે કે ફેમિલીમાં કાયમ જેમ હોય તેમ જ ચાલ્યા જ કરતું હોય ના આપણે ફેમિલીમાં કોઈ બેન હોય સિસ્ટર હોય તો મેરેજ કરીને ચાલી જાય આપણે જયારે મોટા થઈશું તમે લોકો મોટા થશો તો જોબ કરશો તો તમે કસે દુબઈ ગયા હશો બરાબર એટલે ફેમિલીમાં ચેન્જીસ થયા જ કરતું હોય છે તેના વિશે આપણે આ ચેપ્ટરમાં જોઈશું અને તમને તો ખબર જ છે જયારે ઘરમાં એકદમ નાનું સ્મોલ બેબી હોય તો ઘરમાં કેટલી રોનક હોય છે ને તો એ રોનક હોય છે કેટલું આપણા ફેમિલીના દાદા કે દાદીમાં કેવા ચેન્જીસ આવી જાય છે દાદા અને દાદી કેટલા ખુશ થઈ જાય છે આ બધી વિશે આપણે ચર્ચા કરીશું પહેલા આપણે જોઈશું કિરણના ફેમિલીમાં શું ચેન્જ આવ્યો છે તો તમને આ જે પિક્ચરમાં તમે જોવો છો તે કિરણનો ફેમિલી છે આ પિક્ચરમાં કિરણના ફાધર કિરણની ગ્રેન્ડ મધર તેઓ હોસ્પિટલમાં આવે છે તો જો કેવી રીતે ખબર પડી કે કિરણ હોસ્પિટલમાં આવી છે જો તમને પ્લસની નિશાની દેખાય છે તેના પરથી ખબર પડે છે કે આ હોસ્પિટલ છે પ્લસની નિશાની એ હોસ્પિટલનું સાઇન છે તમને ખબર છે ને તે હોસ્પિટલ કેમ આવી હશે જો પિક્ચરમાં કે તેના ત્યાં એકદમ ખુશીનો દિવસ હતો કિરણના ફેમિલીમાં એક સ્મોલ ગર્લ બેબીનો બોર્ન થયો હતો તો જો ઘરમાં જો સ્મોલ બેબી આવે તો ફેમિલીમાં શું ચેન્જ આવે તે આપણે જોઈશું તમારા ઘરે પણ જો એકદમ સ્મોલ બેબીનો બોર્ન થાય તો ઘરમાં કેટલી ખુશી થઈ જાય આવે ને ખુશી થઈ એકદમ ખુશ થઈ જાય બધા એકદમ હેપી હોય તો કિરણના ફેમિલીમાં સ્મોલ બેબીનો બોર્ન થયો તે પહેલાં તેના ફેમિલીમાં કોણ કોણ હતું તો તેના ફેમિલીમાં ફાધર મધર ગ્રેન્ડફાધર અંકલ અને કિરણ પોતે હતી જો તમને પિક્ચરમાં જે દેખાય છે ને બ્લેક ચશ્મા પહેર્યા છે તે કિરણના અંકલ હતા તો તેના ફેમિલીમાં 5 મેમ્બર્સ હતા કેટલા મેમ્બર્સ હતા 5 મેમ્બર્સ હવે તેના ઘરે સ્મોલ બેબી સિસ્ટર આવવાથી તેના ફેમિલીમાં કેટલા મેમ્બર થયા હા તેના ઘરે 6 મેમ્બર થઈ ગયા તો એ 6 મેમ્બર કોણ કોણ થયા યસ મધર ફાધર ગ્રેન્ડ મધર અંકલ કિરણ અને કિરણની સ્મોલ સિસ્ટર થયા ને હવે આપણે જોઈશું કે કિરણના ફેમિલીમાં સ્મોલ બેબીના આવવાથી તેઓની લાઈફમાં કેવા ચેન્જ થઈ ગયા તેની આપણે ચર્ચા કરીશું
તો એના સ્મોલ બેબીના આવવાથી કિરણ તેનો પૂરો ટાઈમ તેના ન્યૂ સ્મોલ સિસ્ટર સાથે રમે છે, તેની કેર કરે છે, તેને સાચવે. હને આપણા ઘરે પણ જો કોઈક એકદમ નાનું સ્મોલ બેબી આવ્યું હોય તો આપણે એને સાચવતા હોય, એની સાથે રમતા હોઈએ, જેથી મમ્મી તેનું વર્ક કરી દે, બધું એનું કામ પતાવી દે. હને તો કિરણની મધર માટે પણ બીજા બધા ન્યૂ વર્ક એટલા બધા હતા, એટલા બધા કામ એને વધી ગયા હતા. તો કિરણની મધર સ્મોલ બેબીને પૂરેપૂરું ધ્યાન રાખતી હતી, તેની કેર કરતી હતી, જેથી કિરણને તેના પર ધ્યાન અપાતું ન હતું. તો સ્મોલ બેબીના આવવાથી ખાલી મધર નહીં પણ ફાધર, ગ્રેન્ડ મધર, અંકલ બધાની જ લાઈફમાં તેના વર્ક વધી ગયા હતા. તો આપણે જોઈશું તે કયા વર્ક તેના વધી ગયા છે. તો કિરણના ફાધર અને મધર, અંકલ એ જે ન્યૂ બેબીનું કેર કરતા હોય, જો ઘરમાં રડતું હોય તો તેને રાખે, એને રાઉન્ડ મરાવે, કરે ને એવું, તો તેવી રીતના અંકલ અને ગ્રેન્ડ મધર તેને સાચવે તો મમ્મી તે બધા વર્ક પૂરા કરી દે. પછી કિરણની મધર સ્મોલ બેબીની પાછળ તે એટલી બધી બિઝી હતી કે તે કિરણને જરા પણ ટાઈમ આપી શકતી ન હતી. તો આપણા ઘરે જો આવા નાના એકદમ સ્મોલ બેબીનું કે કોઈક ન્યૂ મેમ્બર્સનું થાય, આવવાનું થાય, તો આટલા બધા ચેન્જીસ આવે છે. અને ઘરમાં ન્યૂ બેબીનો બોર્ન થાય ત્યારે તો બહુ બધું કામ પણ વધી જાય છે. તમારા પણ ઘરમાં કે તમારી આસપાસ પણ તમે કોઈ ન્યૂ બેબીનો બોર્ન થયું હશે તે તમે જોયું હશે. તમે તેને તમે આપણે જો પડોશીમાં કોઈ પણ અનાથાનો એકદમ ન્યૂ બેબીનો બોર્ન થયો હોય તો આપણે તેને રમાડવા જઈએ છે ને, પણ આપણાથી તેને ઉચકાય નહીં, નહીં તો શું થાય, પડી જાય. પણ આપણે તેને રમાડ્યું હશે, કોઈકના તો ઘરે પણ આવ્યું હશે એકદમ ન્યૂ બેબી, હા ને? તો તમે ઘરમાં જ્યારે તમારા સ્મોલ બેબીનો બોર્ન થાય તો તમને કેવું ફીલ થાય? ખૂબ જ હેપી હો ને, બધા ખૂબ જ ખુશ હોય છે, હા ને? એક અલગ જ માહોલ ઊભો થાય છે. તો ન્યૂ બેબીનો બોર્ન થાય તો તમે ઘણાએ જોયું જ હશે, તમે કોઈ દિવસ એને તેના હેર જોયા છે? કેટલા સરસ હોય છે, કોઈકના લોંગ હોય છે, કોઈના તો હેર જ નથી દેખાતા. તેના હેર હોય છે તો તેનો કલર કેવો હોય છે, બ્લેક હોય છે. પછી તેની આઈસ બ્રાઉન કલરની હોય છે, એકદમ મસ્ત ઝીણી ઝીણી હોય છે, અથવા તો બ્લેક કલરની હોય છે. તમે સ્મોલ બેબીના ટીથ જોયા છે? એકદમ નાની સ્મોલ બેબીનો બોર્ન થયો હોય તો તેના ટીથ હોય છે? ના, તેના ટીથ હોતા નથી. તમને ખબર છે કે તેના ટીથ કયા મંથમાં આવે છે? તેના ટીથ 8 કે 9th મંથ પછી તે એકદમ જ નાના નાના ટીથ આવવાનું શરૂ થાય છે. તે પહેલાં એના ટીથ હોતા નથી. અને શું એકદમ સ્મોલ બેબી હોય તો શું એ વેજીટેબલ્સ ખાય છે? સબ્જી રોટી ખાય નહીં, તે શું ખાલી મિલ્ક જ પીએ છે, એને કશું પણ અપાય નહીં. તો તમે બેબીની લેન્થ કેટલી હોય છે તમને ખબર છે? બેબીની લેન્થ 2 ફીટ જ હોય છે. કેટલી ફીટ હોય છે? 2 ફીટ. આવા નાના નાના એકદમ ક્વેશ્ચન તમને પૂછાય. તમને ખબર જ છે કે ચિલ્ડ્રન્સનો બોર્ન હોસ્પિટલમાં થાય છે, હા ને? હોસ્પિટલમાં જ આવે ને, જે હોસ્પિટલમાં તેનો બોર્ન થાય છે તે જ હોસ્પિટલમાં બધા ચિલ્ડ્રન્સની સર્ટિફિકેટ બનાવવામાં આવે છે. તમને ખબર છે એ સર્ટિફિકેટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. જો પિક્ચરમાં તમે જો આવા સર્ટિફિકેટ હોય છે, તમારા બધાના જ હશે કે જ્યારે જન્મ થાય છે, બેબીનો કોઈ પણ બાળકનો જન્મ થાય ત્યારે તેનું સર્ટિફિકેટ બનાવવામાં આવે છે, તેને બર્થ સર્ટિફિકેટ કહેવાય છે. તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. જ્યારે આપણે તમે સ્કૂલમાં કે કશે પણ જોબ કશે પણ હોય જવાનું હોય, પાસપોર્ટ બનાવવા, તો બર્થ સર્ટિફિકેટ પણ જરૂરી છે, તેમાં યુઝ થાય છે. એટલે બર્થ સર્ટિફિકેટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો તમને ખબર છે કે આ બર્થ સર્ટિફિકેટમાં શું હોય છે? તમને દેખાતું હશે, દેખાય છે
આ સર્ટિફિકેટમાં બેબીનું નેમ લખેલું હોય છે, જેનો જે બેબીનું બોર્ન થયું હોય તેનું આખું પૂરું નેમ લખવામાં આવે છે. પછી નીચે પેરેન્ટ્સનું પણ નેમ લખેલું હોય છે કે કયા પેરેન્ટ્સ કોનું આ બેબી છે તેનું નામ લખેલું હોય છે. પછી તે કયા ટાઈમ પર તેનું બોર્ન થયું હશે, ટાઈમિંગ હોય છે કે જાણે 8 o'clock થયું હોય કે કયા ટાઈમ, કોઈનું 9 એ કોઈ કોઈ સવારે 5 વાગે આવ્યું હોય, કોઈ રાતના 12 વાગે હોય, બરાબર જે ટાઈમ પર આવ્યું હોય તે જ ટાઈમ તેનું બોર્ન થયું હોય તે લખવામાં આવે છે. પછી તે ડે કયા વારે તે આવેલું તે, પછીની ડેટ તમે એટલે ડેટ ડેટ તમને ખબર જ છે, જ્યારે તમારી ડેટ આવે ત્યારે આપણે શું કરીએ છીએ, સેલિબ્રેશન કરીએ છીએ, બર્થડે સેલિબ્રેશન કરીએ છીએ, કરીએ છીએ ને, એ ડેટ મંથ આ બધું જ તેના સર્ટિફિકેટમાં મેન્શન કરવામાં આવે છે અને શું કહેવાય છે એને, બર્થ સર્ટિફિકેટ કહેવાય. જો તમારા ઘરે તમારા બધાના બર્થ સર્ટિફિકેટ હશે તો તમારી મમ્મીને કહેજો કે તમને બતાવે અને તમે અંદર જોજો, જોતા આવડતું હોય તો તમારો ટાઈમ, પછી તમારે કયા ડેટ કયા વારે તે બધું જ અંદર મેન્શન કરેલું હશે. તો બધાએ પોતાના બર્થ સર્ટિફિકેટ જોવાના છે. એક દિવસમાં બેબી કેટલો ટાઈમ સ્લીપ સૂઈ રહે છે, તો જે સ્મોલ બેબી હોય તે 10 થી 12 અવર્સ તે સૂઈ રહે છે, જે એકદમ જ સ્મોલ બેબી હોય તે 10 થી 12 કલાક સૂઈ રહે છે. જે સ્મોલ બેબી હોય તે જ્યારે જેનો તેનો બોર્ન થાય તો શું તે બોલી શકે છે? ના, સ્મોલ બેબી બોલી શકતા નથી. તે શું કરે છે, તે ડિફરન્ટ ટાઈપના સાઉન્ડ બનાવે. તમે જોયું હશે જો જેના ઘરમાં જે સ્મોલ બેબી હશે તો શું કરે, મમ્મીને બોલાવવા માટે કે કંઈક વસ્તુ એને કંઈ જોઈતું હોય તો શું કરે, અલગ અલગ ટાઈપના સાઉન્ડ બનાવે. પછી તે શું કરે, ક્રાય રડવાનું ચાલુ કરી દે, બરાબર ને? તો જે નાનું હોય તે આવું કરે છે. અને તમને ખબર જ છે કે જે એકદમ સ્મોલ બેબી હોય તે તેની મધર સાથે જ રહે છે, તે સૌથી વધારે તે મધર જ તેને જોઈએ છે. હવે આપણે બીજા ફેમિલી વિશે ડિસ્કસ કરીશું, ચર્ચા કરીશું. તે આપણે નેક્સ્ટ પ્રિયરમાં સુમી, સુમીની ફેમિલીમાં તેનામાં એના ફેમિલીમાં શું ચેન્જીસ આવે છે તે આપણે જોઈશું.